અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત મનશ્રી બટુગીરી બાપુ મિત્રો શ્રાવણ માસ બે દિવસની અંદર શરૂ થાય આવતીકાલે એમાં શ્રાવણ માસ નિમિત્તે સ્વૈચ્છિક લોકડાઉન આપણે કરી રહ્યા છીએ કોરોના મહામારી વચ્ચે જ્યારે આપણે પૂરા ભારત વર્ષની અંદર કોરોના મહામારીની એક વાતાવરણ એ પ્રકારનું છે જેને કારણે આપણે સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યા છીએ કોઈ પણ વસ્તુ કદાચ તમારે ભાવના અનુસાર આવવાનું હોય તો કોઈપણ વસ્તુ સડાવાની નથી દૂધ બીલીપત્ર ફળ પુત્ર ગમે તે કોઈપણ પદાર્થ ચઢાવવાનો નથી દૂરથી આવીને હાથ જોડી દર્શન કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે આ કોરોના મહામારી વચ્ચે જ્યારે પૂરો દેશ ઝઝમી રહ્યો હોય ત્યારે આપણી બધાની એવી ફરજ છે કે સરકારના કાયદાનું પાલન કરી અને પોતે સ્વૈચ્છિક ઘરમાં રહી અને લોકડાઉનનું પાલન કરીએ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર જે નામચીન મંદિરો છે જેની અંદર હજારો પબ્લિકો આવતી હોય છે અમારે પારદેશોરમાં પણ હજારો પબ્લિકની ભીડ હોય છે પરંતુ આ કોરોના મહામારીને કારણે આપણે એની અંદર થોડો સુધારો થોડું પરિવર્તન કરવાનું છે શિવ એ જીવની અંદર જ છે ઘરે બેસીને આપણે શિવને પ્રાપ્ત કરવા માટે ઓમ ત્ર્યંબકમ યજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધના મૃત્યુ મોક્ષીમાં અમૃતાત મિત્રો આ મૃત્યુય મંત્ર છે આ જપન કરવાથી અનુષ્ઠાન કરવાથી એ મંત્ર બોલીને જળ છડાવવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે અને શિવજી તો આ બિલકુલ ભોળા છે એક બિલીપત્રમાં એક લોટા જલ કે દાર ઓ દયાલુ રીજકી દે તે ચંદ્રમોલી ફલચાર એક બિલીપત્ર એક પુષ્પ એક લોટો જલ છડાવવાથી બે હાથ જોડીને વંદન કરવાથી એવું કહે છે કે ધર્મ અર્થ કામને મોક્ષ આપે ચંદ્રાવલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણને પ્રદાન કરે એવા ભગવાન શિવજીનો એક મહિનો છે એક મહિનો તો કાલે નીકળી જાય ઘરની અંદર રહી શિવની આરાધના કરી પોતાના પરિવાર સાથે શિવનો મહિમા સમજાવીએ બાળકોને એની સાથે આપણે અનુષ્ઠાન પણ કરીએ આરાધના કરીએ કોઈ પણ શિવાલયની અંદર નહીં કોઈ પણ શિવલિંગનું ઘરની અંદર પૂજન કરી શકો છો કારણ કે શિવલિંગ છે ચલિત છે સ્થાપિત ન કરી શકો પણ ચલિત શિવલિંગની પૂજા ઘરમાં તમે કરી શકો છો માટીના પણ શિવલિંગ બનાવીને એની પણ પૂજા કરી શકો છો કોઈ પણ પદાર્થના કોઈ પણ શિવાલય પણ ઘરે રહીને આપણે આ પૂજા અને ખૂબ જ આપણે બધા ભગવાનની કૃપા છે કે બધાને એવા વિચાર આવ્યો કે લોકડાઉન કરવાની જરૂર છે આમ જોઈએ તો વિદેશોના આંકડા આપણે જોતા હોઈએ તો એના અનુસાર આપણે ભારતનો આંકડો કશું ન કહેવાય પરંતુ જો આપણે આ કોરોના મહામારીને બચવા માટે આપણે ગમે તે રીતે માસ્ક પહેર્યા વગર પછી સેનિટાઈઝર કર્યા વગર કારણ વગરના આપણે માર્કેટમાં ફરતા હોઈએ ગમે તે રીતે બહાર રખડતા હોઈએ તો એની માથે થોડું કંટ્રોલ કરી અને આપણે ઘરમાં રહી એક મહિનો ભગવાન શિવજીની આરાધના કરીએ અટલ આશ્રમ પર કોઈ આવવાની જરૂર નથી ને આવવું હોય તો ઘરેથી કોઈ પણ પદાર્થ લાવવાનો નથી કોઈ પણ વસ્તુ નહીં જેમાં બીલીપત્રા ફૂલ આવી હાથ જોડી દર્શન કરી શકે છે એના માટે લોકડાઉન નથી લોકડાઉન એના માટે છે આવા પદાર્થો ચઢાવીએ અને શિવાલયની ઉપર જો કોરોના વાયરસ બહારથી આવે અને કોઈને અહીંથી લાગે અમારા સ્ટાફને લાગે કોઈને બધાની તંદુરસ્તીની કાળજી રાખતા સાથે આવા વિચાર આપણને આવે છે કે આપણે બધા ભયમુક્ત રહીએ શિવજીને જમરીએ શિવજીનું ધ્યાન કરીએ શિવ એક કલ્યાણકારી દેવતા હશે દરેક જીવોનું કલ્યાણ કરનારા હશે આપણે શિવ આરાધના કરી પૂરા ભારત વર્ષની અંદર કોરોના નાબૂદ થાય એવી આરાધના આપણે આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે કરીએ અને દરેક બાઈક ભક્તોને એવું શુભકામના કરું ભગવાન તમને તંદુરસ્ત રાખે તમને આયુષ આબાદે અને ખૂબ ખૂબ તમારી પ્રગતિ વિકાસ થાય એવી ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું ભગવાન તમને સંયમને તંદુરસ્ત રાખે ઓમ નમ નારાયણ ઓમ નમ શિવાય અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર બીજું મિત્રો મને યાદ આવ્યું કે જ્યારે આવી રીતે ડૉક્ટરો છે પોલીસ મિત્રો છે મીડિયા મિત્રો છે આ દરેક મિત્રો એક સમાજ માટે એક ભગવાનનું રૂપ છે આજે એના જીવને સાહસ કરીને તમારા સુધી આ સંદેશો લોકો પહોંચાડે છે એવોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સમાજની સાચી માહિતી સત્ય માહિતી પ્રકાશિત કરી અને લોકો સુધી ખબર આપે છે કે કોરોના મહામારીમાં કેટલા મૃત્યુઆંક છે હવે આંકને આપણે ઘટાડો કરવા માટે આપણે સ્વૈચ્છિક અટલ આશ્રમ લોકડાઉન કરી રહ્યા છીએ દરેક ભક્તોમાં સહયોગ આપી તમને ભગવાન શિવજી ખૂબ જ તંદુરસ્ત રાખે એવી શુભકામના સાથે અટલ આશ્રમ સુરત પારદેશ્વર મહાદેવ મંદિર મન શ્રી બટુગીરીજી હૃદયથી ઓમ નમો નારાયણ હર હર મહાદેવ